गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आप धोरण चार अंदर विषय गणित गम्मत भणवानो छे। तेमा आपणे चोपड़ी नी अंदर गया वीडियो में प्रकरण नंबर एक सीखी गया। आखू आपणो चेप्टर जे प्रकरण नंबर एक छे ते चोपड़ी में पूरु थई गयु छे। तो हवे आ वीडियो नी अंदर तमारे गणितनी स्वाध्याय पोथी लेवानी छे। गणितनी स्वाध्याय पोथी साथे साथे पेन्सिल इरेजर आ बन्ने साथे लईने बेसवानुं छे। स्वाध्याय पोथीनी अंदर पेज नंबर 5 पर छे प्रकरण नंबर एक ईंटोनी इमारत। तेनी अंदर प्रश्न नंबर एक छे, नीचेनी दीवालमां केटली ईंटोनो उपयोग थयो छे ते गणो अने खाली स्थानमां लखो। तो अहीं आपने एक चित्र आपेलुं छे, ईंटोथी बनावेलुं चित्र आपेलुं छे। तो तेनी अंदर कुल केटली ईंटोनो समावेश थयो छे, केटली ईंटोनो उपयोग थयो छे ते आपणे गणवानुं छे। तो अहीं बे अर्धी ईंटो, हवे जो अर्धी अर्धी ईंटो पण आपेली छे ने, देखाय छे ने तमने आ बाजू, एक बे त्रण चार पाँच अने छ, कुल छ अर्धी ईंटो आपेली छे। तो बे अर्धी ईंटो बराबर एक ईंट, एटले के बे ईंट गणीने आपणे केटली ईंट गणवानी थशे, एक आखी ईंट गणवानी थशे। आवी रीतना करीने आपणे कुल केटली ईंटोनो उपयोग थयो छे ते आપણે આ ગણવાનું છે। તો આપણે પહેલા આપણે આખી ઈંટો ગણી લઈએ, તો કેટલી છે જુઓ, આ એક બે ત્રણ ચાર પાંચ, અહીંયા અડધી છે એટલે એ ગણવામાં આવશે, ને એની પછી ગણતરી કરીશું આપણે। પછી છ સાત આઠ નવ દસ અગિયાર, ત્યાર પછી નીચે અહીંયા અડધી છે એટલે એ ગણતરીમાં આવશે, ને પછી બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ, તો કુલ સત્યાવીસ આખી ઈંટ છે। હવે આપણે અડધી ઈંટ ગણી હતી, કેટલી અડધી ઈંટ હતી, છ, કેટલી, એક બે ત્રણ ચાર પાંચ અને છ, કુલ છ અડધી ઈંટો છે। તો બે ઈંટ બરાબર એક ઈંટ ગણવાની છે, તો બે ઈંટ ગણીએ એક ઈંટ, તો કુલ કેટલી આખી ઈંટ થશે, છ ઈંટ અડધી ઈંટ બરાબર ત્રણ ઈંટ, એટલે કે સત્યાવીસ આખી ઈંટ અને ત્રણ અડધી અડધી ઈંટના છ ટુકડા, એટલે અહીંયા આવશે ત્રણ ઈંટ, તો સત્યાવીસ વત્તા ત્રણ ઈંટ બરાબર કુલ કેટલા થશે, ત્રીસ ઈંટનો ઉપયોગ આ દિવાલ બનાવવામાં થયો હશે। તો અહીંયા શું આપણે લખીશું, સત્યાવીસ આખી ઈંટ વત્તા ત્રણ અડધી ઈંટ બરાબર ત્રીસ ઈંટ। તેવી રીતના આગળ છે પ્રશ્ન નંબર બે, નીચેની દિવાલમાં ઈંટોમાં ખૂટતા સ્થાન પૂર્ણ કરો। આપણે 270 ત્રીજી લાઇનમાં 267 263 અને 259 આટલા આંકડા આપેલા છે। તો હવે આપણે ખૂટતા સ્થાન પૂરવાના છે, એટલે કે તેની આગળ અને પાછળની જે રકમ આવતી હોય તે અહીંયા લખવાની છે। તો 259 છે, તો 259 પછી શું આવે, 260, પણ એની પહેલાં આપણે આગળની સંખ્યા જોઈએ। તો 259 પહેલાં આવશે 258, 258 પહેલાં આવશે 257, 257 પહેલાં આવે 256। હવે અહીંયા જોઈએ તો 260, 59 પછી શું આવે, 260, ત્યાર પછી ઉપર લખીશું 261, 262, 263 આપેલા છે, 263 પછી આવશે 264, 265, 266, 267 આપેલા છે, ત્યાર પછી ઉપર લખીશું 268, 269 અને છેલ્લે છે 270। તો આવી રીતે આપણે એની દિવાલમાં ખૂટતા સ્થાન પૂરેલા છે। હવે આગળ છે પ્રશ્ન નંબર 3, નીચે આપેલ ઈંટના રેખાંકિત ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો। અહીં આપણે ઈંટનું એક ચિત્ર આપેલું છે, તો તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ નીચે આપેલા છે તે લખવાના છે। તો એ બાજુથી આકાર કેવો દેખાય છે, આ એ બાજુ છે, તો એ બાજુનો આકાર કેવો છે, લંબચોરસ, કેવો દેખાય છે, લંબચોરસ, લાંબો છે એટલે લંબચોરસ દેખાય છે। હવે બી બાજુથી આકાર કેવો દેખાય છે, તો આ બાજુનો આકાર કેવો દેખાય છે, ચોરસ। પછી સી બાજુથી આકાર કેવો દેખાય છે, તો આ બાજુ પણ લંબચોરસ આકાર દેખાય છે। હવે કેટલી બાજુઓ છે, તો કુલ કેટલી બાજુઓ હોય ઈંટને, છ, તો છ બાજુઓ છે। કેટલી કિનારીઓ છે, કેટલી કિનારીઓ થશે તમને ખબર છે, જુઓ આ એક બે ત્રણ ચાર,
पांच छ सात आठ नौ दस अग्यार ने बार जो आखू ईटन चित्र मैं कम्प्लीट करेलु खाली अंदर टपका टपकावाड़ी लाइन जी मैं दौरेली है नहीं आवे ने तो आप बाजुओ गणवा किनारीओ गणवा माटे ते मैं रेखांकित करेलू है। तो तुम जो कुल बार किनारीओ थाय छे आ जे बॉर्डर देखाय छे ने आने कहवाई किनारी जी किनारी हो ईटनी एक कुल केटली थशे बार। हवे केटला खूणा छे तो खूणा केटला छे आठ कया खूणा कहेवाय तो आ जे खूणानो भाग छे ते बधा गणवाना थशे। तो एक बाजु चार खूणा आवशे एवी रीतना बीजी बाजु चार एटले कुल आठ खूणा थशे। तो संपूर्ण आकारनुं नाम शुं कहेवाय तो संपूर्ण आकारने लंबघन आकार कहेवाय। शुं कहेवाय लंबघन। समझा पड़ी गई ने बाळको। हवे पेज नंबर छ पर छे प्रश्न नंबर चार नीचे आपेली आकृतिओमां केटली बाजुओ देखाय छे ते आपणे लखवानी छे। हवे आपणे चार आकृति आपेली छे तेनी अंदर कुल केटली बाजुओ देखाय छे केटली बाजुओ देखाय छे ते आपणे लखवानुं छे। देखाय छे केटली तेज लखवानुं छे केटली आवे छे ते आपणे लखवानुं नथी एटले गणतरी करता जशुं। तो पहेलुं आपेलुं छे चित्र शेनुं छे लंबचोरसનું चित्र छे। હવે કેટલી બાજુઓ દેખાય છે જોઈએ તો આ એક આ બે અને આ ત્રણ એટલે અહીંયા લખીશું ત્રણ ત્રિવિધના ત્રિકોણનું છે તો આમાં કેટલી દેખાય છે એક અને બે તો અહીંયા લખીશું બે પછી લંબચોરસ છે તો તેની ખાલી એક જ બાજુ દેખાય છે પછી ત્રિકોણ અને ચોરસ બંનેનું મિક્સ છે તો પહેલાં એક અને બે એટલે બે બાજુઓ દેખાય છે। સમજ પડી ગઈ ને। હવે પ્રશ્ન નંબર પાંચ છે પ્રશ્ન નંબર પાંચ છે નીચેના આકારોમાંથી કઈ બાજુઓ ઈટ જણાય છે તેના પર આપણે ખરી ખરાની નિશાની કરવાની છે। તો ઈટનો જેવો આકાર હોય એવા આકારની જે દેખાતી હોય ચિત્ર તેના ઉપર આપણે ખરાની નિશાની કરીશું। તો અહીંયા પહેલું ચિત્ર આપેલું છે તે ઈટ જેવું દેખાતું નથી બીજું લંબચોરસ છે ઊભી રાખ્યો તો આ પ્રકારે ઈટ દેખાય એટલે અહીંયા ખરાની નિશાની ત્યાર પછી ત્રીજો ચોરસ છે તે પણ ઈટ દેખાતી નથી ચોથું આપેલું છે તે લંબગોળ છે તો એમાં પણ ઈંટ જેવું દેખાતું નથી પાંચમું ત્રિકોણનું છે તે પણ ઈંટનું ચિત્ર નથી છઠ્ઠું છે ષટકોણનું છે તે પણ ઈંટનું ચિત્ર છે ને ઈંટ જેવું દેખાતું નથી સાતમામાં પણ ઈંટ જેવો આકાર દેખાતો નથી અને આઠમું લંબચોરસ આપેલું છે તો કેવો છે ઈંટ જેવો આકાર છે તો તેના પર આપણે ખરાની નિશાની કરીશું। હવે નીચે છે નીચેનામાંથી કઈ ઈંટ સૌથી લાંબી છે તેના ઉપર ક્રમ ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે તો અહીંયા આપણે અ બ ક અને ડ આ ચાર ઈંટ આપેલી છે તેમાંથી સૌથી લાંબી ઈંટ હોય તેના ક્રમ ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે આવી રીતના। તો પહેલું છે 3 સેન્ટીમીટરની બીજું 8 સેન્ટીમીટરની ત્રીજી છે 2 સેન્ટીમીટરની અને ચોથી છે 4 સેન્ટીમીટરની તો આમાં સૌથી વધારે લાંબી ઈંટ કઈ હશે 8 સેન્ટીમીટરવાળી કઈ 8 સેન્ટીમીટરવાળી આમ જોતાં પણ આપણે એ સૌથી વધારે લાંબી ઈંટ લાગે છે તો આપણે બે નંબરની એટલે કે બની ઉપર આપણે રાઉન્ડ કરીશું। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 7 નીચેનામાંથી કઈ દિવાલ મજબૂત હશે તેની નીચે ખરાની નિશાની કરવાની છે અહીંયા અ અને બ બે દિવાલ આપેલી છે જેમાંથી કઈ મજબૂત હશે તમને શું લાગે છે કઈ મજબૂત હશે અ વાળી કે બ વાળી તો અવાળી દિવાલ મજબૂત હશે શું કામ કારણ કે એને ગોઠવેલી સરસ રીતે છે તો અહીંયા જો બવાળી બવાળી દિવાલ કેવી રીતના ગોઠવેલી છે પહેલાં બે આડી છે પછી એક ઊભી છે તેની ઉપર પાછી બે આડી છે હવે એક જ સાઈડ એક ઊભી દિવાલ ઈંટ આપેલી છે બીજી સાઈડ આપેલી નથી એટલે આ કરતાં આના કરતાં બ કરતાં અ દિવાલ જે છે તે મજબૂત હશે એટલે તેની નીચે આપણે ખરાની નિશાની કરીશું। હવે પ્રશ્ન નંબર 8 છે પેજ નંબર 7 ઉપર તો નીચે આપેલા ચિત્રો પરથી પ્રશ્નોના જવાબ લખો અહીંયા આપણે ક ખ ગ ઘ ચ છ આ કુલ ચિત્રો આપેલા છે કુલ 11 ચિત્રો અહીંયા આપણે આપેલા છે જે આપણે ચોપડીમાં પણ જોઈ ગયા આપણે ચોપડીની અંદર પણ આ બધા ચિત્રો જોઈ ગયા તેના સવાલ આપેલા છે બે સવાલ આપેલા છે જો કઈ ભાત વર્તુળાકારે છે એટલે કે કઈ ડિઝાઇન ગોળાકારમાં છે તે આપણે જોશું તો ચિત્રમાં કઈ કઈ ડિઝાઇન ગોળાકારમાં લાગે છે તો પહેલાં ચ નંબરની અને ઠ નંબરની આ બંને ડિઝાઇન કેવી છે વર્તુળાકારમાં ગોઠવેલી છે તો આપણે ચ અને ઠ
कई कई भात में वच्चे दर्पण राखता एक सामान देखाता बे भाग मळे। तो अहीं जो आपणे राखीए तो सामे सामे सरखू देखाय नहीं, कारण के जेवो अहीं छे तेवो सामे अहीं डिजाइन नथी। आमां पण एम ज थशे, सामे सामे सरखू थशे नहीं। तो छ जनी अंदर आपणे वच्चे काच राखीए तो जेवो आ तरफ छे तेवो सामेनी तरफ देखाशे। जो अहीं वच्चेथी बे भाग पाड़िए, आ वच्चे थी बे भाग पड़े तो आ तरफ पण अने आ तरफ बन्ने बाजू सरखी डिजाइन छे, एटले ज अहींया आवशे। त्यार पछी प्रश्न नंबर 9 छे, ईटो शेमाथी बने छे तेना उपर राउंड करो। तो लाकड़ू, माटी, काच, पत्थर अने लोखंड। तो शेमाथी बने? ईट माटीमांथी। आपणे शीखी गया माटीमांथी ईट बने छे, तो माटी उपर आपणे राउंड करीशुं। पछी प्रश्न नंबर 10 छे, दीवाल शामांथी ना बने? जो सामाथी ना बने એટલે જેમાંથી ના બનતી હોય તેના ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે। તો લાકડું, લોખંડ, પથ્થર, પ્લાસ્ટિક અને ઈટ। તો દિવાલ બનાવવા માટે લાકડું પણ ઉપયોગી આવે છે, લોખંડનો પણ ઉપયોગ થાય છે, પથ્થરનો પણ ઉપયોગ થાય છે અને ઈટનો પણ ઉપયોગ થાય છે, પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થયો નથી। તો અહીંયા પ્લાસ્ટિક ઉપર આપણે રાઉન્ડ કરીશું। હવે આગળ છે પેજ નંબર 8 પર પ્રશ્ન નંબર 11, દિવાલના ચિત્રોને તેની ભાત સાથે જોડો। આપણે ચોપડીની અંદર જોઈ ગયા કે 3 ચિત્રો આપેલા હતા, તેની નીચે તેની 3 ડિઝાઇન બનાવેલી હતી। તો તેમાં કયું ડિઝાઇન સાચી છે તેની સાથે તેને આપણે જોડવાનું છે? તો 1, 2 અને 3 આપણે દિવાલ આપેલી છે, તો તેની આપણે ભાત સાથે એટલે કે તેની જે ડિઝાઇન દોરેલી હોય, જે પ્રકારની છે દિવાલ એવી રીતના જે ડિઝાઇન દોરેલી હોય તેની સાથે આપણે જોડીશું। તો પહેલી જે દિવાલ છે તેને બ સાથે જોડીશું, બ નંબરની ભાત સાથે જોડવાની થશે। ત્યાર પછી બીજી છે તે ક સાથે અને ત્રીજી દિવાલ છે તે અ સાથે। જો તો બધાનું ચિત્ર સરખું થવું જોઈએ, તો આવી રીતના છે તેવું જ છે અહીંયા ચિત્ર આપેલું છે। ત્યાર પછી આ પ્રકારનું ચિત્ર અહીંયા આપેલું છે અને આ દિવાલ છે તેવું ચિત્ર અહીંયા આપેલું છે। હવે આગળ છે નીચેની દિવાલ ઉપર જાળી એટલે કે પેટર્ન બનાવવાની છે। જાળીની પેટર્ન જે છે આપણે ચોપડીની અંદર જોઈ ગયા કે દિવાલમાં જાળીની પેટર્ન, ઈંટથી બનાવેલી જાળીની પેટર્ન આપેલી હતી, 7-8 પ્રકારની ઈંટની પેટર્ન આપેલી હતી જાળીની પેટર્ન એની અંદર દિવાલમાં બનાવેલી હતી। તો એ પ્રકારની પેટર્ન આપણે અહીંયા બનાવવાની થશે। તો મેં આ જે પ્રકારની પેટર્ન બનાવેલી છે 3 પ્રકારની તમે પેટર્ન તેની અંદર બનાવી શકો છો, અથવા તમે કોઈ બીજી પેટર્ન તમને પુસ્તકની અંદર જોઈને બનાવી શકો છો, જે તમને ગમે એવી તમે બનાવી શકો છો। હવે આગળ છે પ્રશ્ન નંબર 13, તો દિવાલમાં ઝરૂખો બનાવતા, આ પણ આપણે ચોપડીની અંદર જોઈ ગયા। તો ઝરૂખો એટલે શું થશે? બારી જેવું। શું થશે? બારી, એક પ્રકારની બારી થાય, આપણે રૂમની ઘરમાં જે બારી હોય છે તો તેવી બારી આપણે બનાવવાની છે। તો જૂના જમાનામાં તેને શું કરતા હતા? પહેલાંના જમાનામાં તેને ઝરૂખો કહેતા હતા। તો ઝરૂખો આ પ્રકારે મેં બનાવેલો છે, તો તમારે પણ આવી રીતે બનાવવાનું થશે। અત્યાર પછી આગળ છે 14, ઈંટોની મદદથી કમાન બનાવો। તો અહીંયા મેં ઈંટોનો ઉપયોગ નથી કર્યો, પણ પેન્સિલથી આપણે ઈંટ જેવું જે ડિઝાઇન પાડીને તેની મદદથી આપણે કમાન આ પ્રકારની બનાવવાની છે। આને શું કહેવાય? ગોળાઈને કમાન કહેવાય। શું કહેવાય? કમાન। તો આ પ્રકારે ઈંટની મદદથી આપણે કમાન બનાવીશું। તો તેની અંદર ઈંટ જેવી રીતના લાંબી હોય તેવી રીતના આપણે ડિઝાઇન પાડી દઈશું। પછી 15 છે પેજનો પ્રશ્ન નંબર 15 છે, ઈંટોની મદદથી 2 ભૂતળિયાની ભાત બનાવો। તો અહીંયા આપણે 2 બોક્સ આપેલા છે, તો એકમાં આ પ્રકારની ભાત બનાવીશું જે નીચેનું ભોયતળિયું, ભોયતળિયું શું કહેવાય? તો નીચેની જે જમીનની લાદી હોય છે તેને ભોયતળિયું કહેવાય, તો તેમાં આપણે ભાત એટલે કે ડિઝાઇન બનાવવાની છે। તો એકમાં આ પ્રકારની મેં ડિઝાઇન બનાવેલી છે અને એકની અંદર આ ડિઝાઇન બનાવેલી છે, તો તમારે પણ આવી રીતે ડિઝાઇન બનાવવાની થશે। સમજાઈ ગયું ને બાળકો? હવે નીચેનું જે યાદ રાખ્યો છે તે હવે આપણે સંખ્યાનું જ્ઞાન એટલે કે 10,000 સુધીની કેટલી
दस हज़ार सुधीनी संख्या कई रीतना थाय छे, तेनी गणतरी कई रीतना थाशे ते आगला वीडियो नी अंदर शीखीशुं। त्यां सुधी तमारे अत्यार सुधी प्रश्न नंबर 15 सुधी जेटलू दौरवानू छे, जेटलू चालेलू छे, जेटलू लखवानू छे ते तमारे सद्य पोथीनी अंदर पूरवानू रहेशे। तो हवे आपणे आवता वीडियोनी अंदर मळीशुं।